કેમ છો? આજે આપણે ભાષા સજ્જતાની અંદર અવ્યય પદ શું છે એના વિશે સમજવાનું છે. આપણે અત્યાર સુધી જે કંઈ અભ્યાસ પાઠ આપણા જે એકમો છે એનો અભ્યાસ કરતા હતા એ સમયે અમુક પદો એવા આવતા હતા કે જે હંમેશા ને હંમેશા દરેક એકમના કોઈ પણ વાક્યમાં એમનો એમ જ તમને જોવા અથવા તો વાંચવા મળતો હતો. અને વચ્ચે આપણે એની સમજ પણ આપી હતી કે જે પદને કોઈ પણ પ્રકારના લિંગ વચનના કંઈ પણ રૂપો એને લાગુ ન પડતા હોય અને એમનામ રહેતા હોય એવા પદને આપણે અવ્યય પદ કહીએ છીએ. પણ આજે ભાષા સજ્જતાની અંદર અવ્યય પદની એની વિશેષ માહિતીમાં જોઈએ તો નામમાં જ જુઓ તો શું છે અવ્યય. વ્યય એટલે કે એમાં કંઈ બગાડ થવો, એમાં કંઈ ફેરફાર થવો. અહીંયા આપણે ફેરફાર થવો એવું લેવાનું છે. અને વ્યયનો અર્થ તમે શબ્દની અર્થે જુઓ તો શું થાય? બગાડ થવો. પણ અહીંયા બગાડ નહીં પણ લેવાનું છે કે એમાં કંઈ પરિવર્તન ન થતું હોય, કોઈ ફેરફાર ન થતો હોય એવા પદ જે કંઈ છે તેને આપણે અવ્યય પદ કહીએ છીએ. એટલે ટૂંકમાં જે પદો એવા છે કે જે પદને કંઈ પણ પ્રકારના સ્ત્રીલિંગ હોય, પુરુષવાચક શબ્દ હોય અથવા તો તે નપુંસકલિંગ વાચક રૂપના કોઈ પણ પ્રત્યયો એને લાગુ પડતા ન હોય તે ઉપરાંત વચન. આપણે જાણ્યું હતું કે સંસ્કૃતમાં ત્રણ વચનો છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. તો એમાંના કોઈ પણ વચનના રૂપના પ્રત્યયો તેને લાગુ પડતા નથી અને તે ઉપરાંત સમજવાના છે વિભક્તિ. એકથી સાત વિભક્તિ જે છે અને સંબોધન વિભક્તિ એના કોઈ પણ જે રૂપાખ્યાનો છે એના કોઈ જ પ્રત્યયો તે વિભક્તિના હોય, વચનના હોય અથવા તો લિંગના હોય તો એ કંઈ પણ વચનો છે એના પ્રત્યયો છે એનો પદની અંદર એ કોઈ પણ ફેરફાર થતો નથી હોતો. એવો પદ છે કે જેને લિંગ, વચન અને વિભક્તિના કોઈ પણ પ્રકારના પ્રત્યયો આધારેનો કોઈ જ એમાં ફેરફાર થતો નથી, એમાં કંઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી. અને એટલા માટે આપણે એને કહીએ છીએ અવ્યય. અવયવ એવું તમે ગણિતની અંદર સમજતા હોય એ શબ્દ અર્થ નથી અહીંયા લેવાનો છે અવ્યય. જે શબ્દોની અંદર માત્ર ટૂંકું જ યાદ રાખવાનું છે કે એમાં કંઈ પણ પ્રકારનું ફેરફાર નથી, જે છે એમના એ રહે છે, એટલે કે મૂળ એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. ઉપરાંત આપણે જોઈએ તો આવા જે પદો છે એ કઈ બાબતને રજૂ કરવા માટે આપણને ઉપયોગી થાય છે તો એમાં કોઈ પણ વાત હોય તેને આપણે ભારપૂર્વક રજૂ કરવા માટે આવા પદોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઉપરાંત કોઈ પણ પ્રશ્ન પૂછવા અથવા તો કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ આપણે કરવાનું હોય છે ત્યારે જે કઈ પદોનો ઉપયોગ થાય છે તે અવ્યય પદો હોય છે. એમાંના ઘણા બધા અવ્યય પદો છે પણ થોડા તમે અત્યારના જે તમારા એકમો છે એની અંદર ઉપયોગમાં આવ્યા હોય તેવા અમુક અવ્યય પદોનો આપણે આજે અભ્યાસ કરીએ, જેમાં સૌથી પહેલું જોઈએ યદા અને તદા. આ બંને અવ્યય પદો યદા અને તદા બંને જુદા જુદા છે પણ લગભગ બંને જે પદો છે એનો વપરાશ સાથે જ થતો જોવા મળે છે. યદા એટલે કે જ્યારે અને તદા એટલે ત્યારે. કોઈ પણ વાક્ય આપણે જ્યારેથી એ પદથી શરૂ કરતા હોઈએ છીએ
तो एना माटे त्यारे शब्द तो आपणे उमेरवो ज पड़े छे, ए अव्यय पद जरूरी छे। कंई पण आपणे कार्य करीए तो एना माटे आपणे एम कहीए कि ज्यारे हूँ वाँचीश त्यारे ए मने आवडशे, एम आपणे कहता होईए छे। तो एना माटे ज्यारे शब्द जे कहीं छे एना माटे यदा अने हूँ एना माटे अहम शब्द आपणे वापरता होईए छे। ज्यारे हूँ वाँचीश एटले के पठमी पठसी एवा जे आपणे रूपो शीख्या हता, पण वाचीश एम थयुं छे एटले के यदा अहम पठामी तदा एटले के त्यारे, त्यारे शुं थशे के त्यारे ए मने आवडशे अथवा तो ए मारथी पाकुं थशे। एटले के ज्यारे अने त्यारे एवा अव्યય પદો છે એ બંને સાથે વપરાવવામાં આવે છે। બીજું પણ એવું અવ્યય પદ છે કે જેનો વપરાશ આપણે એ બંનેનો સાથે જ કરતા હોઈએ છીએ, તે છે તરહી શબ્દ તમે સમજેલા હશો, તરહી એટલે કે તો પછી, અને બીજો છે યદિ, જે આપણે જ્યારે અને ત્યારે એ જે સમજ્યા હતા એના આધારે જ આ બીજા અવ્યય પદો પણ એનો વપરાશ આપણે આપણા એકમોની અંદર જોયેલો છે। તો જ્યારે અને ત્યારે જે બંને સાથે વપરાશમાં આવ્યા એ જ મુજબ યદી અને તરી, જો અને તો। તમે ગુજરાતીના વાક્યો જે બનાવતા હોય છો ત્યારે પણ તમે આવા પદોનો ઉપયોગ કરતા હોય છો અને એ જ આપણે સંસ્કૃતમાં સમજવાનું છે। પછીનું છે ત્રીજું, જેવો જેવી એવું લાગે, અને અહીંયા એની પાછળ આપણે કોઈ પણ જે પાછળનું વાક્યનું પદ મૂકીએ ત્યારે એ મુજબના એના રૂપો બનતા હોય છે। હવે જો અહીંયા મેં લખ્યું છે કે જેવો અને પછી મેં લખ્યું તે, તો અહીંયા જેવો લખાય છે તો એની સાથે સાથે અહીંયા તેવી વાક્યની જે બનાવટ આપણે કરીએ ત્યારે જે વપરાતો એ અલગ વસ્તુ છે, પણ એની સાથે આપણે પદ મૂકવું પડે તેવો, અને જે બી એવું હોય ત્યારે એની સાથે તેવી એમ પદો મૂકવામાં આવતા હોય છે। તો યથા રાજા તથા પ્રજા એવું વાક્ય તમે હંમેશા સાંભળતા હશો, એટલે કે જેવો રાજા છે એવી એની પ્રજા જોવા મળે છે, એટલે કે આપણામાં જેવા જ ગુણ હોય જેવું બીજ તેવો વૃક્ષ એમ પણ આપણે એનું વાક્ય બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આગળનું એક પદ જોઈએ, અવ્યય પદ, એ અવ્યય પદમાં આવશે અત્ર અને તત્ર। અત્રનો અર્થ થાય અહીં અને તત્રનો થાય તહીં અથવા તો ત્યાં, અહીંયા અથવા તો ત્યાં, અને બીજું અત્ર તત્ર અને સર્વત્ર એમ પણ તમે સાંભળેલું હોય છે, જે સર્વત્ર છે તે પણ અવ્યય પદ છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ અપી, આ તો તમે સાંભળેલું છે, અપીનો આપણે ભારવાચક કરીએ છીએ શબ્દો ત્યારે, પણ એટલે કે કોઈ પણ વાક્યની અંદર મારે પણ આ કાર્ય કરવું છે તો એ પણ શબ્દ મૂકવા માટે આપણે શું રજૂ કર્યો છે, ભાર રજૂ કર્યો છે, આપણી વાતને બહુ મહત્વની કહેવા માટે આપણે અપી શબ્દનો ઉપયોગ, એ અવ્યય પદનો ઉપયોગ કરીએ છીએ। અને આપણે ગુરુ શિષ્યની પરંપરાનો જે એકલવ્યનો પાઠ હોય એની અંદર આપણે અપી શબ્દ જે અવ્યય પદનો છે એ આપણે આગળ જોયો હતો। ત્યાર પછી જોઈએ છીએ અન્યથા, અન્યથાનો અર્થ છે નહીતર અથવા તો તો, અન્યથા એટલે કે આના વગર, નહીતર એના માટે આપણે વાક્ય એકાદું જોઈએ કે ભાઈ
મારાથી આ કાર્ય થશે અન્યથા તો એ ભવિષ્યમાં આપણે કીધું કે મારાથી આ કાર્ય થશે નહીતર નહીતર આપણે શું કહેશું કે મારાથી આ કાર્ય થશે નહીં તો હું એ કાર્યને સારી રીતે પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશ તો એ માટે પણ આપણે અન્યથા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછી આપણે જોઈએ અધુના એટલે થાય છે હમણાં હવે અથવા તો અત્યારે હાલના સમયની હમણાંની વાત આપણે કરતા હોઈએ ત્યારે આ અધુના અવ્યય પદ બોલાતું જોવા મળે છે પછી છે અધ્ય અધ્ય એટલે કે આજે જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે અધ્ય ય સ્વ એમ પણ પદો એના હોય છે પણ આપણે અહીંયા અધ્ય એટલે કે આજે સમજવાનું છે ત્યાર પછી આપણે જોઈએ વા એટલે કે અથવા માટે વૈકલ્પિક કંઈક આપણે કહેવું હોય તો એના માટે આપણે વા અવ્યય પદનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ આપણે જોઈએ જેમ આગળ વાત કરી હતી કે અત્ર તત્ર અને સર્વત્ર એમ અન્ય પદ પણ હોઈ શકે છે તો આપણે અહીંયા સર્વદા જે પદ છે એ હંમેશા એમનું એમ જ આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈશું અન્યત્ર એટલે કે બીજે અહીંયા પણ અત્ર શબ્દનો અંદર એ શબ્દ તમને જોવા મળશે અન્યત્ર એટલે કે બીજે અથવા તો બીજે સ્થળ એમ પણ કહી શકાય કે બીજી કોઈ સ્થળની વાત છે ત્યારબાદ આપણે જોઈએ છીએ એવ આ તો આપણે જાણીએ છીએ ધોરણ છ થી તમારે આ પદ આવે જ છે અને ઉપરાંત આપણે જોઈશું ઉચ્ચેહી ઊંચેથી અથવા તો મોટેથી અને છેલ્લે જોઈશું નીચેહી એટલે કે નીચે અથવા તો ધીમે આપણે અહીંયા ઉચ્ચે એટલે કોઈ પણ વાતને મોટેથી રજૂ કરવાની હોય છે તે અને નીચે એટલે કે નીચે એટલે કે બોલવાની જે વાણી છે એનો આપણે નીચા અવાજ રાખીએ છીએ એટલે કે એને ધીમેથી બોલીએ છીએ તો આ વાત થઈ આપણા અવ્યય પદો અને અહીંયા આપણી ભાષા સજ્જતા જે પણ છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે કે જેની અંદર આપણે કૃદંતો સંબંધક કૃદંત હેતવર્થ કૃદંત એના વિશે સમજ્યા હતા અને ત્યાર પછી આપણે જોયો કે તો યસ્તન ભૂતકાળ અને અંતે આપણે અવ્યય પદની માહિતી મેળવી